તો બાળ મિત્રો આપણે એક શ્લોક ગાઈ લઈએ. યા કુંદે દુતુષાર હાર ધવલા યા સુપ્રભા શામૃતા યા વીણાવરડંદ માંદિતકરા યા શ્વેત પદ્માશના યા બ્રહ્મા શુત શંકરં પ્રભુતિથિ દેવૈ સદા વંદિતા શ્યામાં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાદ્યપ્રહ નિઃશેષ જાદ્યપ્રહ. નમસ્તે બાળ મિત્રો, તો આજે આપણે એક ફરી નવો પ્રયોગ કરીશું. તો શું છે આપણા પ્રયોગનું નામ? વાતાવરણમાં દબાણ છે કે નહીં તે ચકાસવું. તો મિત્રો, તમને હવે આ બધા પ્રયોગો પરથી લાગતું હશે કે આ બધું વાતાવરણમાં શું હોય છે, આપણને તો કોઈ દોષ દેખાતું જ નથી. પણ હવે તમને ખબર પડતી હશે ને પ્રયોગો પરથી બધા કે આપણી આજુબાજુ ભલે આપણને કશું જ નથી દેખાતું, પણ ઘણા બધા પ્રકારના વાયુઓ અને દબાણ ને બધું હોય છે. જેમ કે આપણે ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઈડ વાયુ બધું પણ જોયું. હવે આપણને આમાં શું કીધું છે કે વાતાવરણમાં દબાણ છે કે નહીં તે ચકાસવાનું છે, આપણને તો એવું કોઈ દસ દેખાતું જ નથી. તો ચાલો હવે આપણે એને એક પ્રયોગ દ્વારા જોઈએ કે વાતાવરણમાં દબાણ છે કે નહીં. તો એ માટેના સાધનો છે કાચનો ગ્લાસ, પહેલું છે કાચનો ગ્લાસ, પછી બીજું શું છે પાણી, પછી ત્રીજું શું છે એક જાડું પૂઠું, અને ચોથું છે એક ખાલી વાસણ. તો સમજ પડી ગઈ બાળ મિત્રો? ચાલો તો હવે આપણે પ્રયોગ દ્વારા ચકાસીએ કે વાતાવરણમાં દબાણ છે કે નથી. તો ચાલો બાળ મિત્રો હવે આપણે પ્રયોગ કરીએ. તો એના માટેના સાધનો છે એક કાચનો ગ્લાસ, પછી એક ખાલી વાસણ જે કીધું હતું એ આ ખાલી વાસણ મેં લીધું છે, પછી છે આપણને શું કીધું હતું એક જાડું પૂઠું. તો આ જાડું પૂઠું આપણે ગ્લાસ હોય એના સાઈઝ જેટલું, એટલે કે એના આકાર જેટલું લેવાનું રહેશે, બરાબર. અને આ બે ગ્લાસમાં મેં શું કરેલું છે પાણી ભરીને લીધેલા છે. તો આ થયા આપણા સાધનો. હવે પ્રયોગ કરવાની રીતમાં સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, આ એક કાચનો ગ્લાસ લેવાનો છે, એમાં કાચનો ગ્લાસમાં શું કરવાનું છે પાણી ભરવાનું છે. શું કરવાનું છે? પાણી ભરવાનું છે. તો હવે મેં આ કાચના ગ્લાસમાં પાણી ભરી દીધું. હવે આ ગ્લાસને હું શું કરીશ, આમ ઊંધો કરીશ, તો શું થશે પાણી ઢોળાઈ ગયું, બરાબર ઢોળાઈ ગયું ને. ચાલો હવે પાછું હું શું કરીશ, બીજી વખત પાણી ભરીશ. પાણી ભરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે એકદમ કાચનો ગ્લાસ એકદમ સિકાર સુધીનો ભરવાનો છે, બરાબર. ચાલો હવે આ થઈ ગયું, ભરાઈ ગયો. હવે શું કરીશ હું, એના ઉપર આ રીતે જાડું પૂઠું રાખીશ. શું રાખીશ? જાડું પૂઠું. હવે શું કરીશ હું, આને ઊંધો કરીશ. તો જોવાનું છે તમારે કે શું થશે. જો દેખાય છે ને પાણી અંદર ભરેલું છે અને પૂઠું પણ છે, પણ પાણી ઢોળાતું નથી. પણ આને આપણે એ કરે ત્યારે થોડું ધ્યાન રાખવાનું. હવે હું પૂઠું કાઢીને કરીશ તો પાણી શું થશે દોડાઈ જશે, બરાબર. તો બાળ મિત્રો સમજ પડી તમને આમાં? તો આવું શા માટે થયું, કોઈ કહેશે મને શા માટે થયું? આપણે આગળ પ્રયોગમાં જોયું જ હતું નામમાં કે શું કીધું હતું, વાતાવરણમાં શું હોય છે દબાણ હોય છે. એટલે કે જ્યારે મેં બીજી વખત કાચના ગ્લાસમાં પાણી ભરીને શું કરી દીધું, પૂઠું ઢાંકી દીધું, ત્યારે એ બંનેની વચ્ચે શું થઈ ગયું, શું થઈ ગયું, દબાણ આવી ગયું. વેરી ગુડ, દબાણ આવી જાય એટલે પછી શું થાય છે પાણી ઢોળાતું નથી, બરાબર. પણ એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે પૂઠું રાખો ત્યારે ગ્લાસ અને પાણી
એકદમ સીકાર ભરેલું હોવું જોઈએ, તો જ તમારો આ રીતનો પ્રયોગ થશે. બરાબર મિત્રો, સમજ પડી તમને આવું શા માટે થાય છે? તો મિત્રો, આપણને હવા દેખાતી નથી, પણ તમે જોજો એક દિવસ તમારા એક બંધ રૂમમાં બધા જ બારી બારણા બંધ કરી દેશો, છતાં પણ અંદર તમને હવા તો જોવા મળશે જ. બરાબર, તો એ જ રીતે આ પ્રયોગમાં પણ આપણે વાતાવરણમાં દબાણ છે કે નહીં તે જોઈ લીધું. તો તમારે પણ આ રીતે ઘરે બધી વસ્તુઓ લેવાની છે અને આ રીતે પ્રયોગ કરવાનો છે. તો ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.